नमस्कार, आपनो गुजरात न्यूज़ में आपनो हार्दिक स्वागत छे। उपलेटा थी अमारा संवाददाता कौशल सोलंकी जणावे छे के उपलेटा तालुका में राज्य सरकार द्वारा तालुका ना 50 गामडाओं में पाणी पहोंचाडवा रोज पाणी पुरवठा योजना अंदाजे 160 करोड़ ना खर्चे मंजूर करेल छे। आ काम चालू छे तेमा एस्टिमेट विरुद्ध काम थाय छे तेवा कांग्रेस ना आक्षेप छे। पाणी नी लाइन 1 मीटर ने बदले 1.5 मीटर अने क्यांक तो 2 फूट ज राखवामां आवेल छे। संपनुं काम चालू छे त्यां एस्टिमेट मुजब रेती वापरमां आवती नथी, तेमज नियम मुजब पाणी छाटवामां पण आवतुं नथी। કેટલીક જગ્યાએ કડક પથ્થર ઉપર જ ફૂટ 1.5 ફૂટ ઊંડાઈએ કવરિંગ મટીરિયલ નાખ્યા વગર લાઈન નાખીને પૂરી દેવામાં આવે છે। આ અંગે પાણી પુરવઠા અધિકારી કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ છે, છતાં કોઈ જાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી। કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ અંગે યોગ્ય કામગીરી કરાવવા તેમજ તપાસ કરાવવા માંગણી કરવામાં આવી છે। राज्य सरकार ना पानी पुरवठा खाता द्वारा उपलेटा तालुकाना 50 गामों ने शुद्ध पानी पीव पूरु पाड़वाना हेतु थी पानी पुरवठा जूथ योजना की मंजूरी आपवामां आवेली हती। आ 61 करोड़ रुपयाना काम हाल में उपलेटा तालुका में चालू छे, जेमा पानीनी पाइपलाइन अने सम्प बनावाना छे, फिल्टर प्लांट बनावाना छे। आ तमाम कामगीरी चालू छे अने तमाम कामगीरी में भ्रष्टाचार थतो होवानी ग्राम्य विस्तारना सरपंचो અને આગેવાનોની કોંગ્રેસ પાસે ફરિયાદ આવતા આજે અમારે શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવું પડેલ છે। આ જે ભ્રષ્ટાચારની ફરિયાદો આવેલ છે તેમાં પાણીની પાઇપલાઇન જે 1 મીટર ઊંડી નાખવાની હોય છે તેમને બદલે ફક્ત 1 ફૂટ ઊંડી નાખી અને બુરાણ કરવામાં આવે છે। પાઇપલાઇનની નીચે કવરિંગ માટી નાખવાની, કવરિંગ માટી નથી નાખવામાં આવતી। જે સંપના કામ ચાલુ છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી છાંટવામાં આવતું નથી। રેતી અને અન્ય જે મટીરિયલ વાપરવામાં આવે છે તે પણ નબળી અને હલકી ગુણવત્તાનું વાપરવામાં આવે છે। આ ઉપરાંત જે લોકોને આ એજન્સી આપવામાં આવી છે તે લોકો એમાંથી કમિશન લઈ અને પેટા એજન્સીને પેટા કોન્ટ્રાક્ટ આપી અને સતત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આ ભ્રષ્ટાચારની તપાસ કરવા અને જ્યાં સુધી એમની તપાસ ન થાય ત્યાં સુધી આ એજન્સીને કોઈપણ જાતના પેટા પાર્ટ પેમેન્ટ ન કરે એવી માગણી સાથે આજે અમે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે। આવતા અઠવાડિયામાં જો આ કામ નિયમ મુજબ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પાણી પુરવઠા કચેરી સામે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાન નીચે અમે સૌ ધરણા કરવાના છીએ। તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે।